જે પરિણામ
આપણા ભાગફળનો પ્રથમ પદ મળશે અને ભાગફળના પ્રથમ પદ અને ભાજકનો ગુણાકાર કરી અને જે પરિણામ મળશે તેને ભાજ્યમાંથી બાદ કરીશું। બાદ કરતા જે પરિણામ મળે તે આપણો નવ ભાજ્ય થશે। ચાલો આવી રીતે ભાગાકારની પ્રક્રિયા આગળ વધારીએ। તો ભાજ્યનો પ્રથમ પદ શું છે? x ની 3 ઘાત અને ભાજકનો પ્રથમ પદ છે x। Yeah।
પદનો સહગુણક 1 છે અંતિમ પદનો સહગુણક ઓછા 2 છે નિશાનીને સાથે લેવાની જેથી બંનેનો ગુણાકાર કરીને ઓછા 2 આવશે તો આપણે ભાગ પણ એવા જ પાડવાના જેનો ગુણાકાર કરતા ઓછા 2 મળે ઓછા 2 ગુણ્યા 1 કરશો તો જવાબ ઓછા 2 મળશે x ની 2 ઘાત ઓછા x મધ્યમ પદને 2 ભાગમાં વિભાજિત કરવું છે ઓછા 2x વત્તા x વત્તા x અને ઓછા 2x ઓછા 2 x ઓછા 1 x ની 2 ઘાત વત્તા x પ્રથમ જોડી અને બીજી જોડ બનાવી અને સામાન્ય કાઢું છું તો x ની 2 ઘાત વત્તા x માંથી x સામાન્ય કાઢતા x વત્તા 1 ઓછા 2 સામાન્ય કાઢીએ 2 અને આ પદમાં પણ 2 છે તો 2 સામાન્ય નીકળશે વધશે x વત્તા 1 ઓછે વત્તે ઓછા એટલે ફરીથી ઓછા 2 જ મળી જશે તો કોષમાં સામાન્ય કાઢતા વધશે x વત્તા 1 x ઓછા 1 x વત્તા 1 અને x વત્તા 1 ભાગાકાર કરીશું
पद में सामान्य काढ़ीशू।
વધશે એક્સ ઓછા પાંચ, જે આપણે બહુપદી એક્સ ની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ ની બે ઘાત ઓછા નવ એક્સ ઓછા પાંચ ના ત્રણ અવયવો મળ્યા. ક્યાં એક્સ વત્તા એક, એક્સ વત્તા એક અને એક્સ ઓછા પાંચ. ત્રિઘાત બહુપદી ને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? ત્રણ. એટલે કે એને અવયવો પણ ત્રણ હશે. હવે ત્રિઘાત બહુપદીને અવયવ પાડવાની એક બીજી રીત છે, તે પણ જોઈ લઈએ. એક્સની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સની બે ઘાત ઓછા નવ એક્સ ઓછા પાંચ. ધારો કે આ બહુપદી પી ઓફ એક્સ હોય તો એક્સની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સની બે ઘાત ઓછા નવ એક્સ ઓછા પાંચ. હવે આને એવી રીતે ગોઠવવાના કે એક અવયવ આપણને સામાન્ય મળી જાય. એક્સની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સની બે ઘાત છે તેને ઓછા વત્તા એક્સની બે ઘાત ઓછા ચાર એક્સની બે ઘાત તરીકે લખી શકાય. આને સાદુરૂપ આપતા એક્સની બે ઘાતવાળું પદ અને એક્સની બે ઘાતવાળા પદને સાદુરૂપ આપશો તો ફરીથી ઓછા ત્રણ એક્સની બે ઘાત મળી જશે, કારણ વત્તા એક ઓછા ચાર એટલે કે ઓછા ત્રણ મળશે, ઓછા ત્રણ એક્સની બે ઘાત. એવી જ રીતે ઓછા નવ એક્સ છે તેને ઓછા ચાર એક્સ અને ઓછા પાંચ એક્સ આ રીતે લખી શકીએ. ઓછા ચાર ઓછા પાંચ સરવાળો કરતાં પાંચને ચાર નવ અને ઓછાની નિશાની એટલે કે ઓછા ચાર એક્સ ઓછા પાંચ એક્સ આપણે ઓછા નવ એક્સને લખી શકીએ ઓછા પાંચ. હવે બે બે પદની જોડીઓ બનાવતા પ્રથમ શું કર્યું? તો બે મધ્યમ પદ છે એ બંનેને વિભાજિત કર્યા. એક મધ્યમ પદ ઓછા ત્રણ એક્સની બે ઘાતને એક્સની બે ઘાત ઓછા ચાર એક્સની બે ઘાતમાં અને બીજું ઓછા નવ એક્સને ઓછા ચાર એક્સ ઓછા પાંચ એક્સ. બે બે પદની જોડી બનાવતા બધામાંથી સામાન્ય નીકળશે. એક્સની ત્રણ ઘાત વત્તા એક્સની બે ઘાત શું સામાન્ય નીકળશે? એક્સની બે ઘાત. તો કૌંસમાં શું વધશે? એક્સની ત્રણ ઘાત છે એટલે એક એક્સ બાકી રહેશે. એક્સ વત્તા એક્સની બે ઘાત સામાન્ય નીકળશે તો વત્તા એક. હવે ઓછા ચાર એક્સની બે ઘાત ઓછા ચાર એક્સ સામાન્ય શું નીકળશે? ઓછા ચાર એક્સ વધશે એક્સ વત્તા એક, કારણ આપણે ઓછાની નિશાની સામાન્ય કાઢી છે. જો ઓછા ચાર એક્સ ગુણ્યા એક કરીએ તો ઓછા ચાર એક્સ આપણને ફરીથી પદ મળી જશે. એવી જ રીતે ત્રીજી જોડમાંથી ઓછા પાંચ એક્સ ઓછા પાંચમાંથી ઓછા પાંચ સામાન્ય નીકળશે અને એક્સ વત્તા એક. હવે આ ત્રણેય પદમાંથી એક્સ વત્તા એક આપણને સામાન્ય અવયવ દેખાય છે. એક્સ વત્તા એક જેને સામાન્ય કાઢીએ એક્સ વત્તા એક તો એક્સની બે ઘાત અહીંથી ઓછા ચાર એક્સ અને છેલ્લા પદમાંથી ઓછા પાંચ. એક્સની બે ઘાત ઓછા ચાર એક્સ ઓછા પાંચ. હવે જુઓ, પ્રથમ રીતમાં આપણે ભાગાકાર કરીને ભાગફળ આવ્યું હતું એક્સની બે ઘાત ઓછા ચાર એક્સ ઓછા પાંચ. પછી અહીંથી બંને રીત સમાન છે, પરંતુ આ રીત માટે આપણને મધ્યમ પદને એવી રીતે ભાગ પાડતા આવડવા જોઈએ. તમને કોઈ પણ એક રીત સહેલી લાગે, બંને રીત સાચી જ છે, જે પણ રીત આવડે એ કરી શકો. બંને રીત સાચી છે. આમાં બંને મધ્યમ પદને વિભાજિત કરવા કરતાં આવડવું જોઈએ, જેનાથી એક અવયવ સામાન્ય નીકળશે. ચાલો આપણે બીજા બે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.